वडोदरा के सयाजी बाग स्थित बड़ोड़ा पिक्चर एंड म्यूजियम आर्ट गैलरी में 19वीं सदी के प्राचीन वैसे दुर्लभ चीज वस्तुओं के लिए प्रदर्शनी का आयोजन किया गया। वडोदरा शहर के सयाजी बाग स्थित बड़ोड़ा म्यूजियम एंड पिक्चर गैलरी पर आज से 19वीं सदी तक की तमाम प्राचीन चीज वस्तुओं के लिए प्रदर्शनी का आयोजन किया गया। वडोदरा स्मार्ट सिटी मिशन को समर्थन देने के लिए और लोगों में जागरूकता लाने के आशय से बड़ोड़ा म्यूजियम एंड पिक्चर गैलरी कमाटी बाग स्थित 11 दिसंबर से 18 दिसंबर तक सुबह 11 से 5 बजे के दौरान 6 से 19वीं सदी की तमाम एंटिक चीज वस्तुओं की प्रदर्शनी का आयोजन किया गया है, जो ये प्रदर्शनी का आज शुभारंभ करते हुए विशेष रूप से यहाँ पर आज परम पूज्य गो डॉक्टर व्रजराज कुमार जी महोदय खास उपस्थित रहते हुए उनके हाथों ये प्रदर्शनी का शुभारंभ किया गया था। इस मौके पर राज्य की महिला और बाल विकास मंत्री मनीषाबेन वकील, वडोदरा शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह, डेप्यूटी मेयर नंदाबेन जोशी तथा वडोदरा महानगर पालिका के स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल सहित कई महानुभव उपस्थित रहे थे, जो ये प्रदर्शनी का आयोजन द दिव्य ग्रुप ऑफ कंपनी द्वारा किया गया है। खूब ज प्राचीन 16मी 17मी सदीओना ए हिंदू देवी देवताओना मूर्तिओनु बहुत सुंदर अँ एक्जिबिशन राखवामां आव्युं छे। आ प्रसंगे हूँ नीरवभाई, दिव्यांग भाई, कृणाल भाई अने बधा ज कार्यकर्ताओं ने खूब खूब अभिनंदन पाठवुं छूं कि एमने घणा बधा वर्षोथी आ बधा कलेक्शनों कर्या। आ पण एक बहु सारो एक हॉबी छे, आजे एंटीक वस्तुओने साचवी राखवू आ एक बहु मोटी वात छे। અને એન્ટિક વસ્તુઓ જ્યારે સચવાયેલી હશે ને એને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણા ભારત દેશના અંદર કેવા કેવા કલાકારોએ જન્મ લીધું, કેવા કેવા મૂર્તિકારોએ જન્મ લીધું છે, અને આ પ્રાચીન મૂર્તિઓની છટા, એની અદા, એનું લાવણ્ય જ કંઈક જુદું હોય છે જે કદાચ આજે આપણે નથી જોઈ શકતા। એટલે હું ખાસ વડોદરા શહેરના બધા જ શહેરીજનોને અનુરોધ કરું છું, આજુબાજુના ગામના લોકોને પણ અનુરોધ કરું છું કે આપણે બધા બાળકો સાથે, યુવાનો સાથે, સહપરિવાર આ એક્ઝિબિશન નિહાળવા આવીએ, જે 3 દિવસ સુધી આ એક્ઝિબિશન અહીંયા ચાલુ છે। ખૂબ મહેનતથી આ ત્રણે આ ચારેય મહાનુભાવોએ જે યત્ન કર્યા છે એને આપણે ખૂબ બિરદાવીએ। અહીંયા આવીને આપણે એક્ઝિબિશનને જોઈને થોડોક સમય અગર આપણે ફાળવીશું તો આ બધા જ કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ રહેશે અને ભવિષ્યમાં આવા અનેક એક્ઝિબિશનો કરવા માટે દિવ્યાંગભાઈ, નીરવભાઈ, કૃણાલભાઈ હંમેશા માટે આગળ પણ કાર્યરત રહેશે, તો એમના ઉત્સાહનું વર્ધન કરવા માટે પણ અહીંયા આપણે એક્ઝિબિશન જોવા માટે ખાસ આવી। જી દિવ્યાંગભાઈ, આજે જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે કયા પ્રકારની વસ્તુઓ છે અને કેટલીક એન્ટિક પીસો છે, શું છે ખાસ વિગત? આજ રોજ 11મી ડિસેમ્બરના રોજ એક વીક ચાલનારી એક્ઝિબિશનમાં બરોડા પિક્ચર અને મ્યુઝિયમ ગેલેરી કમાટીબાગમાં અને અમારા સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી આજે 6ઠી સદીથી લઈને 14મી 15મી સદી સુધીની વસ્તુઓનું કલેક્શન આજે એક્ઝિબિશન પ્લાન કર્યું છે, જેમાં ધાર્મિક વસ્તુઓ, પર્સનલ યુઝની પુરાણી વસ્તુઓ, સાથે સાથે અમારા પાસે ટેરાકોટા, પિત્તળમાં, સેન્ડસ્ટોનમાં, વુડમાં અવેલેબલ 112 વસ્તુઓમાંથી આજે 50થી વધુ વસ્તુઓનું અહીંયા એક્ઝિબિશન કરેલ છે, જે આપના માધ્યમથી હું બરોડા વાસીઓને હું અપીલ કરવા માગુ છું કે ચાલનારા એક વર્ષ સુધીના પ્રોગ્રામમાં અમારા આઝાદીના અમૃત મહોત્સવને અમે કવર કરી રહ્યા છીએ અને એક વીક સુધી અહીંયા એક્ઝિબિશન પ્લાન કર્યું છે, તો આપ સૌ અહીંયા પધારી અને આ વસ્તુઓનો રસપાન કરી શકો છો। આપનું શું નામ? દિવ્યાંગ ગાંધી, ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની।